પાપ 100 પાપોને પ્રવેશ કરાવે. એક વ્યસન જીવનમાં અનેક વ્યસનોનું આશ્રય સ્થાન બની જાય. શકટના જીવનમાં પણ આવું જ બન્યું. તે ચોરીના રવાડે ચઢ્યો, તે જુગારી બન્યો, તે વેશ્યાગામી બન્યો. અરે, વેશ્યાના ઘરને જ તેને પોતાનું ઘર બનાવી દીધું. વિષયોની ગટરનો કીડો બની ગયેલા શકટની કર્મદશા, જે ભૂંડી દશા કરે છે, તે શકટની કથાના માધ્યમે જાણવું જ રહ્યું. રાજા હસ્તિપાલની દાણશાળામાં બારે પરસદા બિરાજમાન હતી. અમાવસ્યાની રાત્રિ હતી અને સર્વત્ર નીરવ શાંતિ હતી. પ્રભુવીર જગતના કલ્યાણાર્થે સોળે કળાએ ખીલીને ભવ્ય જીવોને ઉપદેશ આપી રહ્યા હતા. દુઃખ વિપાક સૂત્રના ચતુર્થ અધ્યયનનો પ્રભુએ પ્રારંભ કર્યો. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સાહંજની નામની અત્યંત સમૃદ્ધ નગરી હતી. નગરજનો અત્યંત સુખી હતા. સૌને ત્યાં ધન ધાન્યની રેલમ છેલ હતી. આ નગરના રાજાનું નામ હતું મહાચંદ્ર. મહાચંદ્રની મહાનતા આગળ હિમાલય પણ ટૂંકો પડતો, સૂર્ય પણ ઝાંખો લાગતો, ચંદ્ર પણ ફિક્કો પડતો. આ રાજાનો એક અમાત્ય હતો. તેનું નામ હતું સુષેણ. સુષેણ સામ, દામ, દંડ, ભેદ આદિ રાજયોગ્ય તમામ નીતિઓમાં પારંગત હતો. શત્રુઓના નિગ્રહમાં તે કુશળ હતો. નગરીમાં અનેક કોટ્યાધિપતિ શ્રેષ્ઠીઓ રહેતા હતા. તેમાંનો એક હતો સાર્થવાહ સુભદ્ર. સુભદ્ર નામ મુજબ ગુણને ધારણ કરનારો હતો. તે અત્યંત સરળ હતો. તેના પુણ્યોદયે તેને સુભદ્રા નામની સુશીલ પત્ની મળી હતી. પતિ પત્નીનું દાંપત્ય જીવન ખૂબ સ્નેહાળ હતું. પ્રસન્ન દાંપત્ય જીવનના એક ફળ સ્વરૂપે તેમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ પાડ્યું શકટ. શકટ પણ પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હતો, સર્વાંગ સુંદર હતો. આ નગરીમાં સુદર્શના નામની એક ગણિકા રહેતી હતી. સાહંજની નગરીમાં તે સુપ્રસિદ્ધ હતી. એ જ નગરીમાં એક વખત વિહાર કરતા અમે પણ પહોંચ્યા. નગરની બહાર ઈશાન ખૂણામાં દેવરમણ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘ નામના યક્ષનું એક પુરાણું મંદિર હતું. એ જ ઉદ્યાનમાં પ્રભાતના પ્રથમ પ્રહરમાં દેવ નિર્મિત સમવસરણમાં દેશના આરંભાય. નગરના રાજા અને બારે પરસદાએ એકાગ્રતા સાથે ધર્મદેશનાનું શ્રવણ કર્યું. ભિક્ષાચર્યાનો સમય થતા ગુરુ ગૌતમ સ્વામી ભિક્ષાર્થે નીકળ્યા. નગરના રાજમાર્ગ પરથી પસાર થતા હાથી, ઘોડા અને મનુષ્યોના ટોળા પર તેમની દ્રષ્ટિ પડી. જાણે સહુ યુદ્ધ કરવા નીકળ્યા હોય તેવું એ દ્રશ્ય હતું. આ ટોળું થોડું આગળ ચાલ્યું ત્યાં એ ટોળાની વચ્ચે ગૌતમ સ્વામીને પુરુષ સ્ત્રીનું એક યુગલ દેખાયું. એ બંનેના કાન અને નાક છેદી દેવામાં આવેલા. એમના હાથ પીઠ પાછળ લઈ રસ્સીથી બાંધી દેવામાં આવેલા. ચાબુકના મારથી બંનેના શરીર લોહી લુહાણ થઈ ગયા હતા. નિર્દય સૈનિકો દ્વારા બંનેને પુષ્કળ ત્રાસ આપવા સાથે વધ્ય સ્થાને લઈ જવાતા હતા. માર્ગમાં ચોરે ને ચૌટે ઉદ્ઘોષણા કરાતી હતી. હે નગરજનો, આ યુગલની આવી દશા માટે બીજું કોઈ કારણ નથી. એમાં જો કોઈ કારણ હોય તો એણે કરેલા કર્મો જ છે. ભયંકર વેદનાથી આક્રાંત થઈ દારૂણ ચીસો પાડતા એ યુગલને જોઈ ગૌતમ સ્વામીથી ન રહેવાયું. તેઓ સીધા મારી પાસે આવ્યા. મને નમ્ર ભાવે પૂછ્યું, ભગવંત, નરક તુલ્ય પીડાને અનુભવતા જે યુગલને મેં જોયું, એ પૂર્વ ભવમાં કોણ હતા? શા માટે આ ભવમાં એને આવી પીડા ભોગવવી પડે છે? ભગવંત, કૃપા કરી આપ આ ઘટના પર પ્રકાશ પાથરો. ગૌતમની શંકાનું નિરસન કરવા મેં એ યુગલના પૂર્વ ભવનું વર્ણન કર્યું. આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં છગલપુર નામનું નગર હતું. સિંહગીરી નામનો ત્યાં પરાક્રમી રાજા હતો. એ જ નગરમાં છણિક નામનો એક કસાઈ રહેતો હતો. એ શ્રીમંત હતો પણ ભારે પાપી હતો. પાપ કાર્ય હિંસાદી કરવામાં તેને ખૂબ જ આનંદ આવતો. તેનું મુખ્ય કાર્ય બકરા વગેરેને મારી
એનું માંસ વેચવાનું હતું. આ કાર્ય એની આજીવિકાનું મુખ્ય સાધન હતું. ક્ષણિકના વાડામાં સેંકડો હજારો બકરા, નીલગાય, બળદ, સસલા, હરણા, ભૂંડ, મોર, પાડા અને સિંહોને પૂરવામાં આવ્યા હતા. આ તમામની સાચવણી અને તેમના ખોરાક પાણીની વ્યવસ્થા ક્ષણિકના પગારદાર માણસો કરતા. એ જ રીતે ક્ષણિકને ત્યાં નોકરી કરનારા નોકરો આ બકરા વગેરેને છરી, છરા વગેરેથી કાપી તેનું માંસ ક્ષણિકને ત્યાં પહોંચાડતા અને બીજા કેટલાક નોકરો આ માંસને તપાવી, ભૂંજી, શેકીને બજારમાં વેચવાનું કામ કરતા. ક્ષણિક સ્વયં પણ આ પ્રાણીઓનું માંસ ભોજનમાં આરોગતો અને તેના પર મદિરા પાન કરતો. આ રીતે જીવન પસાર કરતો હતો. માનો કે માંસાહાર અને મદિરાપાન તેના જીવનનું કર્તવ્ય બની ગયેલું. સતત આવી પાપ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહી તેણે દુઃખદાયક, ક્લેશોત્પાદક, તીવ્ર અશુભ કર્મનો બંધ કર્યો. 700 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ક્ષણિક મૃત્યુ પામી 4થી નરકમાં 10 સાગરોપમના આયુષ્યવાળો નારક થયો. નારકીનું આયુષ્ય પૂર્ણ કરી ક્ષણિક આ નગરના સાર્થવા સુભદ્રના પત્ની સુભદ્રાની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. સુભદ્રા આજ સુધી જાત નિંદુકા હતી, એટલે કે તેની કુક્ષીથી જે બાળકનો જન્મ થાય તે જન્મતાની સાથે મૃત્યુ પામતું. સુભદ્રા એથી ખૂબ જ નિરાશ, ઉદાસ રહેતી હતી. એમાં ક્ષણિકનો જન્મ થયા પછી તે જીવી ગયો, તેથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંને જણા બાળકને વહાલ કરી બળદ ગાડા પાસે લઈ ગયા. ગાડા નીચે બાળકને મૂકી પાછું તરત જ ઉઠાવી લીધું. કાળજીપૂર્વક બાળકનો ઉછેર કરવાનું તેમણે શરૂ કર્યું. યોગ્ય દિવસે નામ પાડવાનો સમય આવતા બાળકનું નામ પડ્યું શકટ. શકટ એટલે ગાડું. ગાડાની નીચે બાળકને જન્મ્યા પછી તરત રાખ્યું હોય તેથી બાળકનું નામ પડ્યું શકટ. શકટનું બચપણ આંખના પલકારામાં વીતી ગયું. શકટ યુવાન થયો. યુવાન શકટને જોઈ સાર્થવા સુભદ્રને પરદેશ વ્યાપારથે જવાની ઈચ્છા થઈ. પત્ની પુત્રની અનુમતિ લઈ સુભદ્રે સમુદ્ર માર્ગે પરદેશ તરફ પ્રયાણ કર્યું. લવણ સમુદ્રમાં સુભદ્રનું વહાણ ધીરે ધીરે આગળ વધ્યું, પણ તેના પુણ્યનું વહાણ પાછળ પડી રહ્યું હતું. વહાણ કિનારે પહોંચે તે પૂર્વે જ સમુદ્રમાં તૂટી પડ્યું. વહાણ અને વહાણમાં બેઠેલા તમામ મુસાફરોની સાથે સુભદ્રએ પણ જળ સમાધિ લીધી. સુભદ્રના મૃત્યુના સમાચાર થોડા જ સમયમાં સાહંજની નગરીમાં ફરી વળ્યા. સુભદ્રા અને શકટ આ સમાચારથી રડી રડીને અડધા થઈ ગયા. સુભદ્રાને લાખો કરોડો રૂપિયાની સંપત્તિ ચાલી ગઈ તેનું દુઃખ ન હતું. તેને દુઃખ હતું તેના પતિના પરલોક ગમનનું. સુભદ્રા પતિના વિરહનો આઘાત જીરવી ન શકી. દિવસે દિવસે તેનું શરીર ક્રૂશ થવા લાગ્યું. વારંવાર પતિની યાદમાં તે ખોવાઈ જતી. આવી પરિસ્થિતિમાં સુભદ્રાને આશ્વાસન આપવાનું તો બાજુમાં રહ્યું, પણ નગરના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ અને સાર્થવાહોએ સુભદ્રને ત્યાં પોતે જે થાપણ રાખેલી તે ઉઠાવી લીધી. આવી બધી ઘટનાઓ સુભદ્રાને દાજ્યા પર ડામ આપવા બરાબર પુરવાર થઈ. સુભદ્રા આ આઘાતોને ઝીલી ના શકી. એક દિવસ સુભદ્રા પણ પતિના પગલે પગલે પરલોક ચાલી ગઈ. સુભદ્રાની અંતિમ ક્રિયા પૂર્ણ થતાં જ નગર રક્ષકોએ શકટના ઘરે ચારે બાજુથી ઘેરી લીધું. શકટ કંઈ પૂછે તે પહેલા તો આરક્ષકોએ શકટને ઉચકીને ઘરમાંથી બહાર કાઢ્યો. તે પછી શકટના પિતા સુભદ્ર પાસેથી જેને જેને પૈસા લેવાના બાકી હતા તે તમામ લેણદારોને બોલાવ્યા અને રૂપિયાના બદલામાં ઘરને અંદર અંદર વહેંચી લેવા જણાવ્યું. મા બાપ અને ઘર વગરનો શકટ અનાથ અને નિરાધાર થઈ ગયો. સાહંજની નગરની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ શકટ ભીખ માંગતો થઈ ગયો. ભીખથી પણ તેની ભૂખ ન ભાંગતા
તે ચોરી અને જુગારના રવાડે ચડ્યો. આ દરમિયાન ગલત મિત્રો સાથે તેની મૈત્રી થઈ. આમ એક બાજુ રૂપિયા મળ્યા અને બીજી બાજુ ગલત મિત્રો મળ્યા, જેના પરિણામે તેના જીવનમાં વેશ્યાગમન અને પરસ્ત્રીગમન જેવા મોટા પાપોનો પ્રવેશ થયો. ચોરી અને જુગાર દ્વારા મળેલી સંપત્તિને શકટ નગરની ખૂબસૂરત વેશ્યા સુદર્શનાની પાછળ વાપરી નાખતો. વારંવાર સુદર્શનાની મુલાકાતોથી તે સુદર્શના ઉપર અત્યંત આસક્ત થઈ ગયો. સુદર્શના નામ મુજબના ગુણો ધારણ કરતી હતી. એક વખત જે મનુષ્ય તેને જુએ પછી સ્વપ્નમાં પણ તેને ભૂલી ન શકે તેવી તે રૂપવતી હતી. એના શરીરના પ્રત્યેક અવયવો સુડોળ હતા. સ્નાનાદિ કરી શરીર પર રેશમી આવરણો અને મહામૂલ્યવંત આભરણોને ધારણ કરી જ્યારે એ પોતાના વિલાસ ભવનમાં પ્રવેશતી ત્યારે નગરના રસિકજનો તેના રૂપને જોઈ પૂતળા જેવા સ્થિર થઈ જતા. તેમાં પણ રાત્રિના સમયે એ જ્યારે લયબદ્ધ અને તાલબદ્ધ નૃત્ય કરતી ત્યારે તો પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર થઈ જતા. રૂપ અને કલામાં એની સમકક્ષ કહી શકાય તેવી એક પણ ગણિકા સાહંજની નગરીમાં ન હતી. નગરીના કલારસિક અને કામરસિક હજારો યુવાનો ગણિકા સુદર્શના પ્રત્યે આકર્ષિત હતા. તેની સાથે એક રાત્રિ વિતાવવા સેંકડો સુવર્ણ મુદ્રાઓ તેના ચરણોમાં ન્યોછાવર કરવા તૈયાર હતા. સેંકડો હજારો ગણિકાનો પરિવાર ધરાવતી સુદર્શના ઉપર નગરના રાજા મહાચંદ્ર પણ પ્રસન્ન હોય સુદર્શના રાજમાન્ય ગણિકા હતી. શકટને સુદર્શના પ્રત્યે અનહદ લગાવ હતો. એક ક્ષણ પણ તેનાથી છૂટા પડવું તે શકટ માટે ઘણું કઠિન હતું. જળ વગર માછલી ન રહી શકે તેમ સુદર્શના વગર શકટને જીવવું અત્યંત મુશ્કેલ હતું. જુગારથી મળેલી તમામ સંપત્તિ એ સુદર્શનાના ચરણોમાં મૂકી દેતો. બદલામાં સુદર્શના તેને સ્વર્ગલોકના સુખોનો અહેસાસ કરાવતી. એક દિવસની વાત છે, રાજા મહાચંદ્રના અમાત્ય સુષેણ ખુદ ગણિકા સુદર્શનાના ભવનમાં પધાર્યા. એ સમયે સુદર્શના શકટ સાથે પોતાના શયનખંડમાં સંસારના દિવ્ય સુખોને માણી રહી હતી. સુદર્શનાની અંગત ગણિકાએ મહામાત્યની પધરામણીના સમાચાર આપતા સુદર્શનાને શકટને શયનખંડમાંથી નીકળી જવા ઇશારો કર્યો. શકટ બહાર આવતા જ સુષેણની નજર શકટ પર પડી. એક દિવસનો રંક શકટ સ્વર્ગલોકની અપ્સરા સમી સુદર્શના સાથે કામભોગ ભોગવે તે સુષેણથી સહન ન થયું. સુષેણે પોતાના સેવકો દ્વારા શકટને સુદર્શનાના ભવનમાંથી ધક્કો મારી બહાર કઢાવ્યો. શકટ ફરીવાર રસ્તા પર આવી ગયો. ફરી એકવાર તે અસહાય નિરાધાર બની ગયો. શકટને ભવનમાંથી બહાર કઢાવી સુષેણ સુદર્શનાની પાસે આવ્યો. સુદર્શનાએ અમાત્ય સુષેણનું ભાવભીનું સ્વાગત કર્યું. સુષેણ સુદર્શનાની પાછળ પાછળ તેના શયનખંડમાં ગયો. ગણિકા સુદર્શનાએ મહામાત્ય સુષેણને મનુષ્ય લોકના શ્રેષ્ઠ સુખોનો અનુભવ કરાવ્યો. સુષેણને પણ પોતે દિવ્ય લોકમાં વિચરતો હોય તેવો આનંદ થયો. ગણિકા ભવનમાંથી બહાર નીકળેલા શકટને સુષેણ દ્વારા થયેલા અપમાનની જેટલી પીડા ન હતી તેથી વધુ તેને સુદર્શનાની યાદ આવતી હતી. સુદર્શના વગર તેને ચેન પડતું ન હતું. તેનું તન, તેનું મન સુદર્શનાને મળવા સતત ઝંખતું હતું. ખાવા પીવા, હરવા ફરવા બધામાંથી તેનું મન ઉઠી ગયું હતું. ટૂંકમાં શકટ સંપૂર્ણ સુદર્શનામય બની ગયો હતો. સુષેણે માર મારીને તેને બહાર કઢાવ્યો હોવા છતાં શકટ સુદર્શનાના ભવનની આસપાસ લપાતો છુપાતો ફર્યા કરતો હતો. તેનું મન સતત સુદર્શનાને ઝંખતું હતું. તે માટે સુદર્શનાના ભવનમાં ક્યાંથી પ્રવેશ કરવા મળે તે જ શોધ્યા કરતો. એમાં એક દિવસ ગણિકા ભવનમાં પ્રવેશ કરવા માટેનું
એક ગુપ્ત દ્વાર તેને જડી ગયું. ગુપ્ત દ્વારથી પ્રવેશ કરી સડસડાટ સુદર્શનાના અંગત કક્ષમાં પહોંચી ગયો. સુદર્શના પણ શકટને જોઈને રોમાંચિત થઈ ગઈ. તેને શકટને હૃદયથી આવકાર આપ્યો. સ્નાન ભોજનાદિ કરાવી તેને સ્વસ્થ કર્યો. શકટ અને સુદર્શના પૂર્વવત સંસારના સુખો ભોગવવામાં લીન બની ગયા. જ્યારે માનવીના સુખના દિવસો ચાલતા હોય છે ત્યારે તેને તેના દુઃખના દિવસોની યાદ આવતી નથી. અનાદિકાલીન માનવીની આ માનસિકતા છે. શકટ પોતાના ભૂતકાળને ભૂલી જઈને સુદર્શના સાથે કામ ભોગોને ભોગવતા સુખના મહાસાગરમાં જાણે ડૂબી ગયો હતો. તેમાં એક દિવસ રંગમાં ભંગ પડ્યો. મહામાત્ય સુષેણ પોતાના સેવકો સાથે સુદર્શનાના ભવનમાં પધાર્યા. સુદર્શનાને તેઓ પોતાની પ્રિયતમા માનતા હતા, તેથી તેઓ સીધા જ સુદર્શનાના શયનખંડમાં પ્રવેશી ગયા. શકટ સુદર્શનાને વિષયાસક્ત સ્થિતિમાં મગ્ન જોઈ સુષેણનો પિત્તો ગયો. તેનો ચહેરો લાલ પીળો થઈ ગયો. તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તેણે દાંત ભીસ્યા. તેના કપાળ પર કરચલીઓ પડી. તેણે પોતાના માણસો દ્વારા લાકડીઓ ફટકારીને શકટને ગણિકા ભવનથી બહાર તો કાઢ્યો, સાથે તેના બે હાથ રસ્સીથી પીઠ સાથે મુશ્કેટાટ બાંધી તેને રાજા સમક્ષ ઊભો કરી દીધો. સુષેણે રાજા મહાચંદ્રને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, આ નાલાયકે જેને હું પ્રાણ પ્રિય માનું છું એ સુદર્શનાના શયનખંડમાં પ્રવેશ કરવાનો મોટો અપરાધ કર્યો છે. આપ એને કડકમાં કડક સજા ફરમાવો. આ સાંભળી રાજા મહાચંદ્રએ સુષેણને કહ્યું, દેવાનું પ્રિય, તમે એને તમારી ઈચ્છા અનુસાર દંડ આપી શકો છો. હે ગૌતમ, આજે જે યુગલને તમે જોયું તે શકટ અને સુદર્શના છે. સુષેણે શકટની ધૃષ્ટતા અને સુદર્શનાની બેવફાઈથી આવેશમાં આવીને બંનેને અત્યંત કડક સજા ફરમાવી, જે તમે સાક્ષાત જોઈને આવ્યા છો. શકટનો પૂર્વભવ અને વર્તમાન દુર્દશા જાણી જોઈ ગૌતમને નવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તેઓએ મને પૂછ્યું, ભગવંત, શકટ અહીંથી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે? મેં કહ્યું, ગૌતમ, 57 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આજે દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે તેનું મૃત્યુ થશે. તેનું મૃત્યુ પણ બહુ જ કરુણ રીતે થશે. લોખંડની રૂપવતી સ્ત્રીની પુતળીને ભયંકર તાપમાં તપાવવામાં આવશે. ધગધગતી એ પુતળી સાથે શકટનું આલિંગન કરાવવામાં આવશે. આલિંગન થતાં જ ભારે વેદનાથી આક્રાંત થઈ શકટ મૃત્યુ પામશે. મરીને રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી જવી રાજગૃહ નગરમાં ચંડાળ કુળમાં બંને જણા યુગલિક રૂપે ઉત્પન્ન થશે. 12મા દિવસે માતા પિતા તેમના નામ શકટ અને સુદર્શના પાડશે. બાલ્યાવસ્થા પસાર કરી બંને જણા યુવાવસ્થામાં આવશે. યૌવન વયમાં આવતા સુદર્શના રૂપ લાવણ્ય અને સૌંદર્યથી છલકાઈ ઉઠશે. તેના રૂપની પાછળ બીજા તો ઠીક એનો સગો ભ્રાતા શકટ પણ પાગલ બનશે. શકટ બેન સુદર્શનાની સાથે મર્યાદા ભૂલીને કામભોગોનું સેવન કરશે. બંને જણા સગા ભાઈ બહેન હોવા છતાં પતિ પત્નીની જેમ જીવન વ્યતીત કરશે. આગળ જતાં શકટ લોકોને માયાજાળમાં ફસાવી મારવાના ધંધા કરશે. તે નિમિત્તે ખૂબ પાપો કરશે અને તેમ કરીને તામસી આનંદ મેળવશે. આમ ભારે કર્મ બાંધી મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મૃગાપુત્ર ઉજ્જીતકની જેમ સંસારમાં દીર્ઘકાળ ભટકશે. સાતે નરકમાં જશે. તેમજ તિર્યંચ ગતિ, વિકલેન્દ્રિય, એકેન્દ્રિય આદિમાં લાખો લાખો વાર જન્મ મરણના ફેરા કરશે. ત્યારબાદ ત્યાંથી નીકળી વારાણસી નગરીમાં મત્સ્યરૂપે જન્મ પામશે. એક દિવસ માછીમારની જાળમાં ફસાઈ જશે. માછીમાર ઘરે લઈ જઈ તેનો વધ કરશે. ત્યાંથી તે જ વારાણસી નગરીમાં
શ્રેષ્ઠી કુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. સમ્યક્ત્વ અને શ્રમણ ધર્મને પ્રાપ્ત કરી આરાધક ભાવમાં કાળ ધર્મ પામી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ચવી મહાવિદેય ક્ષેત્રમાં જન્મ લેશે. મોટો થઈ સાધુ જીવન સ્વીકારી સમ્યક પાલન કરી સર્વ કર્મનો ક્ષય કરી અંતે સિદ્ધ બુદ્ધ મુક્ત બનશે. કાર્તક માસની એ અમાસની રાત્રિએ પ્રભુએ વર્ણવેલ સકટના ઘોર દુઃખોનું શ્રવણ કરતા કરતા પાવાપુરીની પરછદાના મુખ પર વૈરાગ્યનું એક મેઘ ધનુષ રચાયું.